જાણે સોશિયલ મીડિયા પર ફેમસ થવાનું ઘેરું લાગ્યું હોય તેમ જોખમી વિડીયો છે તાજેતરમાં જ વધુ એક જોખમી વિડિયો સામે આવ્યો છે જેમાં એક કપલ સ્પોર્ટ્સ બાઇક ઉપર જોખમી રીતે સ્ટન્ટ કરી રહ્યા છે વિડીયોમાં યુવક બાઇક ચલાવી રહ્યું છે તો યુવતી બાઇકની ટાંકી પર જોખમી રીતે બેસેલી પણ નજરે પડે છે ચાલો મોટર પર આ પ્રેમાલાપ કરતા બંને યુવક યુવતીના વાયરલ વીડિયોને લઈને ભારે ચર્ચાઓ જોવા મળી રહી છે વાયરલ થયેલા વિડીયોમાં સુરત પાર્સિંગની સ્પોર્ટ્સ બાઇક જોવા મળી રહી છે ત્યારે પોલીસે વાયરલ વિડીયોને લઈને તપાસ હાથ ધરી છે સુરતમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા સાત લોકો દાઝ્યા છે કુમાર ફુલપાડા વિસ્તારના ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં આ બનાવ છે ગેસ લીકેજ બાદ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો તમામ સાત દાઝલાઓને સ્વીમેર બાદ કિરણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે

શરીરે દાઝી ગયા હતા ઘટનાની જાણ સ્થાનિક લોકોએ ફાયર વિભાગને કરતાં ફાયર વિભાગનો કાપલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તાત્કાલિક તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જેમાંથી બેની હાલત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે કહી શકાય છે કે મકાન માલિકે મકાન લઈને ભાડે આપેલું હતું ને અહીંયા શ્રમજીવી એટલે કે ઇન્ડસ્ટ્રી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા શ્રમિકો રહેતા હતા અને અહીંયા જ અલગ અલગ શ્રમિકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી એવી આ ગેરકાયદેસર લોજ ચાલતી હતી અને તેમાં આગ લાગતાની સાથે જ કહી શકાય કે અંદર રહેલા સાત લોકો શરીરે દાઝી ગયા હતા ફાયર વિભાગે અહીંયાથી બેથી ત્રણ કેસના બાટલા પણ કબ્જે કરી રહ્યા છે આ ઘટના બને છે ત્યારે પછી ફાયર વિભાગ ઊંચું ઝડપાય છે અને ફાયર સેફ્ટીની વાતો કરવામાં આવતી હોય છે પણ મકાનનું ભાડું ખાવા માટે મકાન માલિકે જે પ્રકારે અહીંયા કારીગરોના રાખ્યા હતા અને આગની ઘટના બનતા સાત લોકો દાઝી ગયા છે બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે જો કે આ મામલે

આ યુનિફોર્મ વ્યક્તિની પૂછપરછ કરતા પોતે રાહુલ પોલીસ તરીકે કોઈ પણ પ્રકારનું આઈડેન્ટિફિકેશન ધરાવતો ન હોય તેમ છતાં પોલીસ યુનિફોર્મ પોલીસ બેલ્ટ પોલીસ કેપ અને પોલીસના શૂઝ પહેરીને ફરતો હોય અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ બસો પાંચ મુજબ એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અરવલ્લીના માલપુરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે માર્કેટયાર્ડમાં બે શખ્સોએ વેપારી પર હુમલો કર્યો વેપારીની દુકાનમાં ઘૂસી પાઇપ વડે માર માર્યો માલપુર પોલીસે હુમલાખોરો સામે ફરિયાદની તજવીજ હાથ ધરી છે વેપારીની આરોપીઓને ઝડપી લેવાની માંગ છે આજે હુમલાના વિરોધમાં વેપારીઓ માર્કેટયાર્ડમાં એકત્રિત થશે વેપારીની આરોપીઓને ઝડપી લેવાની માંગ સામે આવી રહી છે માલપુરમાં સામાજિક તત્વોનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે દમણમાં એક સગીરે યુવકની હત્યા કરી શાળામાં ભણતા સગીરે સત્યાવીસ વર્ષના યુવકને મોતને ઘાટ ઉતાર્યો સગીરે તીક્ષ્ણ હથિયાર વડે યુવકની કરપીડ હત્યા કરી દમણના આંટિયાવાડ વિસ્તારની આ ઘટના છે હત્યા પાછળનું કારણ હજી અકબંધ હોવાનું સામે આવી રહ્યું છે દમણ પોલીસે સગીર આરોપીની ધરપકડ કરી છે આ ઘટનાના પગલે દમણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદના ઇસનપુરમાં સામાજિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે અને આતંક મામલે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હોવાની વિગત છે પૈસાની લેતી દેતી મામલે બે જૂથ સામને આવી ગયા હતા બાર નવેમ્બરે બે વચ્ચે થયેલા ઘર્ષણનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો વાયરલ વીડિયોના આધારે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે આરોપીઓની ઓળખ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે સેટેલાઇટમાં રહેતા કેવિન પટેલે ઈસનપુરમાં રહેતા પોતાના મિત્ર ચિરાગ દેસાઈને દસ લાખ આપ્યા હતા પરંતુ ચિરાગ દેસાઈએ રૂપિયા પરત ન કરતા બંને વચ્ચે ફોન ઉપર શાબ્દિક બોલાચાલી થઈ જેની દાવત રાખીને કેવીન પટેલે પોતાના મિત્રોને લઈને હથિયારો સાથે ગાડી લઈને ઈસનપુર આવ્યો અને બંનેના મિત્રો વચ્ચે અથડામણ થઈ હતી અથડામણમાં બે વ્યક્તિ ઘાયલ થયા જેઓને સારવાર માટે ખસેડાયા હતા આ મામલામાં છે બે મિત્રો વચ્ચે ફોન ઉપર અગાઉ બોલાચાલી થયેલ અને બંને આપના મિત્રોને બોલાવીને ઈસનપુરમાં નારોલ જંક્શન ઉપર બોલાવીને જાહેરમાં એ લોકોએ મારામારી કરી હતી આમાંથી ત્રણ આરોપીઓને પકડી લીધા છે અને આ લોકોને આ સ્થળ ઉપર પણ રીકન્સ્ટ્રકશન કરવામાં આવશે જ્યારે આ તમામની ધરપકડ થઈ જશે વડોદરામાં સફાઈ વેરો ન ભરતા લારી ગલ્લા ધારકો સામે પાલિકાએ કાર્યવાહી કરી છે

આ જે એરિયા છે એમાં સફાઈચાર્જ એટલે કે રૂપિયા દારીગલ્લાવાળા નતા આપતા જેના અનુસંધાને આજે ખાસા મહિના પહેલા રૂપિયા બાકી હોય નગરપાલિકાએ લારીઓ ને જપ્તી જપ્તીનો હુકમ કરવામાં આવી છે સાથે સાથે એ લોકોને સૂચના પણ આપી આવી છે કે ગલ્લા જે છોડાવવા આવો તો દંડ સહિત જે બાકી રકમ પડે તમારી સફાઈચાર્જ પેટે એ ભરી જવી ને આ કામગીરી અવિનવી અવિરત ચાલુ રહેશે નગરપાલિકા રોજે એ વેરો ઉભરાવવા આવી શકે નહીં એ માટેની જે એક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે કે દબોઈ નગરપાલિકામાં દિવસના ટાઈમમાં ઓફિસ ચાલુ હોય એ સમયે દરેક વ્યક્તિ પોતાનો આઈને વેરો ભરી જાય એ છતાંય આ લોકો દ્વારા વેરો ભરવામાં ન આવ્યો હતો અને ઘણા સમયથી બાકી હતો જે કારણે અમે આજે આ કાર્યવાહી કરેલ છે. વડોદરા શહેરમાં કુંભારવાડા ફતેપુરા વિસ્તારમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ વડોદરા કોર્પોરેશનને પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી જેસીબી ની મદદથી ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન દબાણકારો અને કોર્પોરેશનના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ હતી પોલીસની હાજરીમાં જ દબાણ શાખાના કર્મચારીઓ અને દબાણકાર વચ્ચે માથા